रविन्द्र शास्त्री दिव्य दरबार आयोजन विषय आयोजक माहिती आपी हती। आयोजक जणाव्युं हतुं के धीरेन्द्र शास्त्री तारीख 31 मेना रात्रे राजकोट आवी जशे अने तारीख 1 अने 2 जूने रेसकोर्स ग्राउंड खाते दिव्य दरबार योजाशे। बाबाना दरबार में 75,000 थी वधु लोको आवे तेवी संभावना व्यक्त करवामां आवी छे। 32 જેટલી સમિતિના 600 કાર્યકરો સેવામાં જોડાશે। ખર્ચ માટે કોઈ એસ્ટિમેટ નથી, પરંતુ વધુમાં તેમણે જણાવ્યું કે કોઈ પણ સારા કાર્યનો વિરોધ થાય જ છે। કરણી સેના સહિત બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ પણ અમને સહકાર આપી રહ્યા છે। રાજકોટ પોલીસ તંત્ર સહિત તમામ લોકો દ્વારા અમને પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે। મધ્યપ્રદેશ સ્થિત પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ભવ્ય કાર્યક્રમ રાજકોટના रेसकोस खाते अमोए 1 जून अने 2 जून खाते आयोजन करेलू छे, जेमा पूज्य धीरेन्द्र कृष्ण शास्त्रीनी समग्र गुजरात में सूरत, अमदावाद अने राजकोट आम 3 सीटी में तेमनी धर्मसभाओ योजावानी छे। राजकोट में 1 बीजी छे एटले तेओ 31 तारीखे रात्रे राजकोट में तेमनु आगमन थशे। 1 अने 2 ए रेसकोस ग्राउंड में सांजे 5 થી 10 सुधी एक भव्य અને જંગી ધર્મસભાનું આયોજન કરેલું છે, દિવ્ય દરબારનું આયોજન કરેલું છે। સનાતન ધર્મ વિશે તેઓ ખૂબ જ સારી રીતે પૂરા ભારતભરમાં પ્રવચનો આપી રહ્યા છે અને લાખો ભક્તજનો તેમની સાથે જોડાયેલા છે। બાગેશ્વરધામ સેવા સમિતિ સનાતન હિન્દુ ધર્મ માટેનો આ કાર્યક્રમ પ્રથમ વખત યોજી રહી છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ ગુજરાતમાં પ્રથમ વખત પધારી રહ્યા છે। आप जाणो छो के रेसकोस ग्राउंड धर्मसभाओ, जंगी जाहिर सभाओ माटे खूब ज प्रचलित छे। आ सभा खूब ज मोटी संख्या में भक्तजनो पधारवाना होय अमोए समितिए पण खूब ज सारी व्यवस्था नु आयोजन करेलू छे। 32 जेटली अमारी समितिओ में अलग अलग कार्यकरोनु विभाजन थयेलू छे। लगभग 600 थी ऊपर अत्यारे कार्यकरोनी नोंधणी थई गयेली छे अलग अलग विभागों में। साथे साथे वात करीए तो समग्र सौराष्ट्रभरमांथी अमारी लगभग 75,000થી પણ વધુ લોકો આ સનાતન હિન્દુ ધર્મમાં જોડાય એવી અમારી ધારણા છે। પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની જે લોકપ્રિયતા છે અને તેમની સભાઓમાં, તેમની કથાઓમાં જે રીતે માનવ મેદની ઉમટે છે એ જોઈને ઘણા અસંતુષ્ટો હોય અથવા તો ધર્મ વિરોધી કોઈ પણ હોય એ લોકોને વિરોધ થવો એ એક સ્વાભાવિક વાત છે। કોઈ પણ સારા કાર્ય હોય તેના વિરોધ તો હોય જ છે, એટલે અમે કોઈ એવા વિરોધથી કોઈ ડરતા નથી। એ બધાનો વિચાર છે, એ સૌનો વિચાર હોય છે, એટલે એની સાથે આ કાર્યક્રમને કોઈ લાગે વળગતું નથી। રહી વાત કરણી સેના છે કે કોઈ પણ હિન્દુ સંગઠનો છે, એ બધા સંગઠનો અત્યારે અમારી સાથે હામાં હા બિડાવીને, ખભે ખભા ઉભાવીને ઊભા રહીને અમારી સાથે જોડાયા છે કે ભાઈ આપણે ખૂબ જ સારી રીતે, જંગી રીતે આપણે આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે। લગભગ બધી જ સંસ્થાઓ અમારી સાથે સંકળાયેલી છે, જેમાં કરણી સેના આપ કયો છો, હિન્દુ ધર્મ સેના કયો છો, હિન્દુ જાગરણ મંચ છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ છે, આ બધી આવી જાણીતી સંસ્થાઓ છે, તેમનો પણ અમને સંપૂર્ણ ટેકો છે કે કોઈ પણ કામ હોય અમે આપ લોકો આયોજન સમિતિની સાથે જ છીએ। સારી રીતે બધું જ સરકારી તંત્ર પણ અમને મદદ કરી રહ્યું છે। પોલીસ કમિશનર શ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી, તેમજ સરકારી તંત્ર તરફથી, તેમજ રાજકોટના જે કંઈ પદાધિકારીઓ છે તેમના તરફથી પણ અમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને અમે એમનો આભાર પણ માનીએ છીએ। જંગી મેદનીને ધ્યાનમાં લઈને જ અમોએ તેનું વિગતવાર આયોજન કરેલું છે। ઉનાળાનો વિષય છે પણ અમારો કાર્યક્રમ સાંજનો અને રાતનો, એટલે તડકાની કોઈ લગભગ અમને કોઈ વાંધો નથી આવવાનો। તેમ છતાં પણ બધી કોઈ પણ જાહેર જનતાને, ધર્મપ્રેમી જનતાને કોઈ પણ જાતની ક્યાંય પણ અડચણ ના થાય તેવી રીતે બધી જ કાર્યની બધી સમિતિઓ અત્યારે। મહેસાણા જિલ્લાના ઊંઝાનો જીરાના વેપારમાં દુનિયાભરમાં ડંકો